હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દર્ભાવતી નગરીમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ વાઘનાથ મંદિરે દેવાદિદેવ મહાદેવની આરતી કરી શોભાયાત્રામાં જોડાયા. ડભોઈ નગરમાં શિવભક્તો દ્વારા ભક્તિભાવથી મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંસ્કૃતિમાં શિવરાત્રિના તહેવારનું અનેરું મહત્વ છે. વાઘનાથ મંદિરેથી શોભાયાત્રા નીકળી ડેપો વિસ્તાર, રાધે કોમ્પ્લેક્સ, વડોદરી ભાગોથી ટાવર ચોક થઈ નગરમાં ફરી, ત્યારે રાત્રિએ વાઘનાથ મંદિર પરત આવી મહાઆરતી કરી પ્રહર પૂજાનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા, મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બીરેન શાહ તેમજ કાવડયાત્રાના પ્રણેતા વિજય મહારાજ, આકાશ પંડ્યા, ચિરાગ જોશી, સમર્થ સોનલબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો શોભાયાત્રામાં જોડાયા. શાસ્ત્ર પ્રમાણે દરેક તેરસ એટલે શિવરાત્રી કહેવાય, પણ આજને શિવરાત્રી એટલે મહાશિવરાત્રિનો દિવસ દેવાદિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ને રાત્રિને ત્રણ પ્રહરની ચાર પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે. આજના દિવસે રાશિ પ્રમાણે અભિષેક કરવાથી એને અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે. દેશ અને દુનિયામાં જ્યાં પણ શિવ મંદિરો છે, મહાદેવજીના મંદિરો, ત્યાં આજના દિવસે પૂજા અર્ચના આરાધના અને શિવજીની યાત્રાઓ પણ નીકળે છે. દર્ભાવતી નગરી પૌરાણિક મંદિર છે, નગરી છે ને એનું આ વાઘનાથ મંદિર એ સૌથી પૌરાણિક શિવજીનું મંદિર છે. અહીંયાથી દર વર્ષે શિવજીની યાત્રા પણ કાઢવામાં આવે છે. આજે અહીંયા શિવજીની આરતી પૂજા કરીને ધન્યતા અનુભવી છે. સાથે જ અહીંયા દર્ભાવતી નગરીમાં આ શિવજીની યાત્રા ફરશે. હું આપના મારફત ભગવાન ભોલેનાથ પાસે, ખાસ કરીને વાઘનાથ મહાદેવ પાસે દર્ભાવતી નગરીની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું. અહીંના તમામ નાગરિકો પર વાઘનાથ મહાદેવના આશીર્વાદ મળતા રહે અને તમામ નાગરિકો સુખ શાંતિ સમૃદ્ધિમય બને, દર્ભાવતી નગરી જે એની જાવજલાલી છે પુનઃપ્રાપ્ત કરે અને સંસ્કારી નગરી તરીકે સ્થાપિત થાય એવી ભગવાન વાઘનાથ મહાદેવને પ્રાર્થના.